Good morning, Patel. Morning, sir. Good morning, Mr. Diwan. સવારના પોરમાં કોઈ મને ગુડ મોર્નિંગ કહે મને પસંદ નથી અને તમારું મોડું જોયા પછી મારી મોર્નિંગ સારી જ જશે એવું બિલકુલ માનતો નથી. શું કહો છો? યુ આર રાઈટ મિસ્ટર દિવાન, તમારી સવાર બગાડવાની જ છે. કેમ? કારણ કે આરોપીનો કેસ હું લડવાનો છું. મેં તો એવું સાંભળ્યું છે કે આરોપી કોઈ વકીલ રોકવા માંગતો નથી. અરે પણ તમારા જેવો બાઉસ વકીલ સામા પક્ષે હોય તો પછી એમને વકીલ તો રોકવો જ પડે ને. તમારી વાત સાચી છે, પણ મારો સામનો કરવા માટે આરોપીએ કોઈ સારો અને હોશિયાર વકીલ રાખવો જોઈએ. એટલે તમે તમે કેવા શું માંગો છો મિસ્ટર દિવાન? એ જ કહેવા માંગુ છું કે હું બહુ હોશિયાર અને બાહોશ વકીલ છું. નહીં નહીં, ટેન્શન નહીં કરો પ્લીઝ. શું છે કે મારી એક ધંધાની ટેક્ટિક્સ છે, એ બને ત્યાં સુધી પ્રતિસ્પર્ધીને ઉશ્કેરવાનું અને ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં કોક ને કોક ભૂલ કરે જ અને એ ભૂલનો આપણે ફાયદો ઉપાડવાનો. મિસ્ટર દિવાન પ્લીઝ લેટ મી ગો. અરે પ્લીઝ, તમારી મને અડવાનો કોઈ અધિકાર નથી, આપણે ન્યાયાલયમાં છીએ. મારી વાત સાંભળો પ્લીઝ. હું લોકઅપમાં નથી, મેં તમને કહ્યું ને યુ ડોન્ટ હેવ ટુ ટચ મી. મિસ્ટર દિવાન પ્લીઝ. હેલો મિસ્ટર દલાલ, હાઉ આર યુ? ફાઇન થેન્ક યુ. લો આના પર સહી કરો. તમે કોણ છો? હું પટેલ છું. તમે હું શું કરું? હું એડવોકેટ પટેલ છું. તમને એ બોલાવ્યા કોણે? એટલે તમારો કેસ મારે નથી લડવાનો. હું ચહેરા ઉપરથી મૂરખ લાગુ છું તમને? હે, આ રાખો, મારો કેસ હું મારી જાતે જ લડવાનો છું. તમને કાયદાનું જ્ઞાન છે? કાયદાનું જ્ઞાન ભલે ન હોય, પણ મારું બચાવ કરાય જેટલું જ્ઞાન છે મારી પાસે. હું પણ વકીલોની જેમ જ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જુઠ્ઠું બોલી શકું છું. જુવા મજાકની વાત નથી, આ સિરિયસ કેસ છે. તમારા વિરુદ્ધ સરકારે મજબૂત પુરાવા ઉભા કર્યા છે. પુરાવા ભલે મજબૂત હોય પટેલ, પણ સરકાર તો મજબૂત નથી ને. જુઓ જુઓ આસપાસમાં, દૂર દૂર સુધી ક્યાંય તમને આ દેશમાં સરકાર હોય એવું લાગે છે? તો પછી આ મોકલવાની શું જરૂર હતી? આમાં શું છે? 30,000 રૂપિયા. 30,000 રૂપિયા કોણે આપ્યા? જુઓ, ગઈકાલે મારા લેટર બોક્સમાંથી આ કવર મને મળ્યું છે. આની સાથે એક ટાઈપ કરેલો લેટર પણ હતો. એમાં એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે તમારો કેસ લડવો. આ દુનિયામાં મારો એવો કોઈ ચાહક છે કે જે મારી જેને એમ છે કે મને બચાવી લે? વાહ, નહીં નહીં પટેલ, તમારે કોઈ ભૂલ થતી હશે. મારે માટે 30,000 રૂપિયા તો શું, કોઈ માણસ 30 પૈસા પણ ખર્ચી શકે એમ નથી. તો પછી મારે આ પૈસાનું શું કરવું? આ પૈસા મેં તમને મોકલ્યા છે, તો પછી હું તમને કેવી રીતે કરી શકું શું કરવું તે? જુઓ, મને કોઈ વકીલ સામેથી 30,000 રૂપિયા આપે ને તો પણ હું કોઈ વકીલને મારો કેસ લડવા ના આપું. કારણ કે વકીલો કોઈ દિવસ ક્લાયન્ટને માટે કેસ લડતા જ નથી, એ લોકો પોતાને માટે જ લડતા હોય છે, સમજ્યા? એટલે તમે આ પૈસા લો અને બહાર જાઓ અને સરસ મજાની મીઠાઈ ખરીદજો, ભાભી માટે એક સાડી લેજો અને ઘરે જજો અને એમને કહેજો કે આજે તો લાપસી મૂકો લાપસી, 30,000 રૂપિયાનો વકરો કોઈ પણ કામ વગર થયો, ચલો નીકળો અહીંથી. સોરી મિસ્ટર પટેલ. સાવધાન, જસ સાહેબ આ રહી હૈ. સરકાર વિરુદ્ધ ડોક્ટર અજય જગમોહન દલાલ. ડોક્ટર દલાલ, તમારી પાસે બચાવ માટે કોઈ વકીલ છે? નહીં યોર ઓનર, હું મારો બચાવ જાતે કરવા માંગુ છું. આર યુ શ્યોર? પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ. મિસ્ટર દિવાન, યુ મે પ્રોસીડ. થેન્ક યુ યોર ઓનર. યોર ઓનર, આરોપી ડોક્ટર અજય દલાલ વિરુદ્ધ સરકારી પક્ષે ઇન્ડિયન પિનલ કોડ 302, 310 અને 307 હેઠળ કેસ દાખલ કર્યો છે. કેસની શરૂઆત કરું એ પહેલાંની વિગતો તમને વાકેફ કરવા માંગુ છું, બલકે મારી ફરજ છે. યોર ઓનર, છેલ્લા 6 મહિનાથી શહેરમાં હાહાકાર મચી ગયો છે. શહેરમાં જુદા જુદા સ્થળોએ 9 સ્ત્રીઓના ખૂન થયા છે, અને જે સ્ત્રીઓના ખૂન થયા છે એમાંથી 2 ગૃહિણી, 2 કુંવારિકાઓ, 2 નગરસેવિકાઓ અને 1 વૃદ્ધ વિધવાનો સમાવેશ થાય છે.
યોર ઓનર, આ તમામ ખૂનો આરોપીએ કર્યા છે સરકારી પક્ષ સિદ્ધ કરશે. વધુ ખૂનો થાય પેલા મુંબઈની બાહોશ પોલીસ એમને પકડી લીધા છે. નવ નવ ખૂન થાય ત્યાં સુધી આ મુંબઈની બાહોશ પોલીસ શું હું તું રમતી હતી? ઓર્ડર ઓર્ડર યોર ઓનર, આરોપી એક ડોક્ટર છે, એક બાહોશ સર્જન છે, હોશિયાર છે, બુદ્ધિજીવી છે, પણ મનના મેલા, ગલીચ, વાસ્તવિક અને જાનવરની વૃત્તિ ધરાવતો ઇન્સાન છે. એ માત્ર ખૂન કરીને અટકી નથી ગયો, પણ એ નવે નવ સ્ત્રીઓના કારજાળને બહાર કાઢી દીધા છે. આ એકદમ અધમ અને અમાનવીય કૃત્ય કર્યું છે, અને આ તમામ કૃત્યો હું સાબિત કરીને બતાવીશ કે એમણે જ કર્યા છે. તમારે કઈ કેવું છે ડોક્ટર દલાલ? ઓફકોર્સ ઓફકોર્સ, સરકાર બોલે અને જનતા ચૂપ રહે તો લોકશાહીની આબરૂ જાય. લોકશાહીની ચિંતા તમે ન કરો, તમારે જે કેવું હોય તે કહો. થેન્ક યુ યોર ઓનર. યોર ઓનર, મારો ધંધો સાંભળવાનો છે, બોલવાનો નહીં. સી, ઈશ્વરે માણસને બે આંખ આપી છે, બે કાન આપ્યા છે, પણ મોં એક જ આપ્યું છે, જીભ એક જ આપી છે. કારણ કે આપણે સાંભળવું વધારે જોઈએ બોલવા કરતાં. હું પણ મારા ધંધામાં એ જ કરું છું, હું મારા દર્દીઓને સાંભળું છું, પછી એમનું નિદાન કરું છું અને પછી એમની ટ્રીટમેન્ટ કરું છું. અને અત્યારે મારા બાહોશ મિત્રને સાંભળ્યા પછી હું એક જ નિદાન પર આવી શકું એમ છું કે એમણે મારા ઉપર કરેલા આક્ષેપો તદ્દન વાહિયાત, નિરાધાર અને પાયા વિહોણા છે. મને તમારી બહુ ચિંતા થાય છે દિવાન. બિહેવ યોરસેલ્ફ. હે, આ કન્સલ્ટિંગ રૂમ નથી તમારો, આ અદાલત છે. આમને આ મુશ્કેલાશો તો હાર્ટ એટેક જલ્દી આવશે. તમે બંને અદાલત સાથે વાત કરો. યસ યોર ઓનર. યોર ઓનર, હું એક ડોક્ટર છું, હું એક ગાયનેકોલોજિસ્ટ છું, હું સ્ત્રીને દેવી માનું છું, દુર્ગા માનું છું, એની પૂજા થાય એનું ખૂન કેવી રીતે થાય? હું એમ માનું છું કે માનવ જીવન એ તો ઈશ્વરે આપેલી દેન છે, એને છીનવવાનો આપણને કોઈ અધિકાર નથી. અને હું તો એક સીધી સાદી પેલી પોસ્ટની ટપાલ ટિકિટ પણ સંઘરતો નથી મિસ્ટર દિવાન, તો હું નવ નવ સ્ત્રીઓના કાળજા કેવી રીતે સંઘરવાનો? અને આમે તમને તો કદાચ અનુભવ હશે જ કે આખા જન્મમાં એક સ્ત્રીનું કાળજું સંભાળતા સંભાળતા નાકે દબાવી જાય છે, ત્યાં નવ નવ સ્ત્રીઓના કાળજા શું કામ સંભાળવા? યોર ઓનર, હું એક ગાયનેકોલોજિસ્ટ છું, મારી પેશન્ટ્સ દર્દીઓ બધી સ્ત્રીઓ જ હોય છે, એટલે જો મારે ખૂન કરવા જ હોત તો નવ તો શું, નેવું નેવું ખૂન હું કરી શક્યો હોત અને કોઈને ગંધ પણ ન આવ્યો હોત. પણ નહીં, મેં તમને પહેલાં જ કહ્યું એમ, હું એમ માનું છું કે માનવ જીવન એ ઈશ્વરની દેન છે, એને છીનવવાનો અધિકાર કોઈને નથી. મારી આપને વિનંતી છે કે આપ પબ્લિક પ્રોસિક્યુટર શ્રીને કહો કે એમના પુરાવાઓ રજૂ કરે. ધેટ્સ ઓલ યોર ઓનર. સુદીવાન, યુ મે કોલ યોર વિટનેસીસ. થેન્ક યુ યોર ઓનર. મારા પહેલા સાક્ષી છે ઇન્સ્પેક્ટર ગોહિલ. હું જે કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કશું જ નહીં. ઇન્સ્પેક્ટર ગોહિલ, તમારું પૂરું નામ કહેશો? કરણસિંહ હમીરસિંહ ગોહિલ. કઈ બ્રાન્ચમાં છો? ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્સ્પેક્ટર છું. તમે આરોપીને ઓળખો છો? જી. કઈ રીતે ઓળખો છો? એ ડોક્ટર અજય દલાલ છે. કઈ રીતે ઓળખો છો? હવે ભાઈ, એ ઇન્સ્પેક્ટર છે, પોલીસમાં છે, પોલીસ દલાલોને ન ઓળખે તો બીજું કોણ ઓળખે? શળા ડોક્ટર દલાલ. વેલ મિલોર્ડ, હું મારી અનુરાધા પાંડે કેસની તપાસ હું જ કરી રહ્યો છું. આ અનુરાધા પાંડે કોણ છે?